सूरत डायमंड उद्योग में हवे मोटा प्रमाण में ई कॉमर्स थी शुरू थई गयो छे अने आ द्वारा डायमंड उद्योग ने सारे एवा प्रमाण में ऑर्डरो मळी रह्या छे। तो आ उपरांत चीन हांगकांगना आंतरिक संबंधों ने लईने अमेरिकाए कस्टम ड्यूटी पण वधारी दीधी छे, त्यारे दरेक ऑर्डर सूरतना हीरा उद्योग ने मळी रह्या छे अने हवे बेल्जियम में पण कुरियर शुरू थई गई छे। तो हवे ई कॉमर्स द्वारा मळता नाना ऑर्डरो ने हवे इंटरनेशनल कुरियरना मार्फते एक्सपोर्ट करी शकाशे, जेथी कस्टम ड्यूटीनुं भारण ओछुं थता सूरत डायमंड उद्योग ने फायदो थशे। જેમ છે જ્વેલરી સેક્ટરની અંદર આંતરરાષ્ટ્રીય બેનિફિટ્સ અત્યારે આપણે મળી રહ્યો છે, ખાસ કરીને અમેરિકા અને ચાઇનાના બોર્ડરના કારણે અને ઇન્ટરનલી પ્રોબ્લેમોના કારણે અમેરિકાએ ચાઇનાની અને હોંગકોંગની પ્રોડક્ટ ઉપર 7% ડ્યુટી નાખતા જ્વેલરી સેક્ટરના જે કાંઈ ઓર્ડરો હતા એ હવે ધીરે ધીરે ઇન્ડિયા તરફ ડાયવર્ટ થયા છે। વિશ્વની અંદર ઈ કોમર્સના માધ્યમથી ખૂબ મોટા પ્રમાણમાં સુરતના ડાયમંડ જ્વેલર્સને ઓર્ડરો મળી રહ્યા છે। અત્યારની પરિસ્થિતિમાં જો તમે કોઈ $100 $200 કોઈ નાનું પાર્સલ હોય અને કસ્ટમની પ્રોસેસ પ્રમાણે જો તમે એને એક્સપોર્ટ કરવા જાઓ તો એટલો જ બીજો ખર્ચો લાગી જાય, એટલે પ્રોડક્ટ મોંઘી થઈ જાય। પરંતુ જેમ છે જ્વેલરી સેક્ટરના માધ્યમને થી અમે રજૂઆત કરતા આ બાબતે હવે ગવર્મેન્ટે થોડા રિલેક્શનો આપ્યા છે, એની માટેનું એમની નોટિફિકેશન બહાર પાડ્યું છે। એ નોટિફિકેશનના નોર્મ્સના આધાર ઉપર હવે નાના પાર્સલો પણ જે ઇન્ટરનેશનલ કુરિયરો છે એ કુરિયરના મારફતે આપણે એક્સપોર્ટ કરી શકશું। અત્યારની તારીખની અંદર પોસ્ટ ઓફિસના મારફતે આ સેવા પૂરી પાડવામાં આવતી, પણ સુરતની અંદર ફોરેન પોસ્ટ ઓફિસ નહીં હોવાના કારણે અહીંના જ્વેલર્સ મેન્યુફેક્ચરના ઘણા પ્રોબ્લેમ હતા, હવે એમાં થોડી રાહત થશે।